પડે કે ભાઈ મનસુખ રાઠોડ દેવીપૂંજક માં ભળી ગયો છે. હા હા ભાઈ તું એકલો આ એમ ને, મનસુખ રાઠોડ દેવીપૂંજક માં ભળી ગયો છે ઈ આ વસ્તુ ખબર પડે, કાંઈ વાંધો નહીં ભાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખ રાઠોડ અને કરણ સાથળિયા બંનેની વાતચીતનું એક રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો કરણ સાથળિયા કે જે દેવી પૂજક સમાજ સાથે સંકળાયેલા છે અને દેવી પૂજક સમાજના આગેવાન પણ છે. તો મિત્રો, આજે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જેમ કે મનસુખભાઈ રાઠોડ જે એ અંધશ્રદ્ધા વિશેના વિડીયો અને રેકોર્ડિંગ મૂકતા હોય છે, એ રીતે કરણ સાથળિયા પણ શ્રદ્ધા અને ભગવાનની આસ્થા જે છે એની અંદર જે લોકો સંકળાયેલા છે એમની સાથે વાતચીત કરી અને એમના ઓડિયો રેકોર્ડિંગ પણ ચેનલ ઉપર મૂકતા હોય છે. પરંતુ મિત્રો, આ બંને વચ્ચે એક માથાકૂટ થઈ ગઈ છે, કારણ કે મિત્રો કરણ સાથળિયાએ મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને કરણ સાથળિયાનું કહેવું એવું છે કે મનસુખ રાઠોડ દેવી પૂજક સમાજને ટાર્ગેટ કરે છે અને ખોટી રીતે વાતો કરે છે, જેમ કે મિત્રો બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે અને બંનેની વાતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે. તો મિત્રો, તમે પણ સાંભળો કે મનસુખ રાઠોડ ખરેખરથી દેવી પૂજક સમાજને ટાર્ગેટ કરે છે અને કરણ સાથળિયાએ મનસુખ રાઠોડ ઉપર શું આરોપો લગાવ્યા છે. તો મિત્રો, આ રેકોર્ડિંગ છે એની શાંતિથી અંત સુધી સાંભળજો. તેમજ મિત્રો, આ બંનેની ચર્ચા વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એ પહેલા મિત્રો, તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. કરણ સાથળિયા બોલું છું. બોલો બોલો. હવે તમે તેથી હકુબા કાઠી દરબાર જોડે કઈક ચર્ચા થઈ હતી, તમારે એકબીજા કઈક માથાકૂટ થઈ હતી, બરાબર સાહેબ? તો હકુબા તમને ગાળો ને બગડાસટી બોલાવતા હતા ને તમે અમારા દેવી પૂજક સમાજ નું નામ લેતા હતા કે દેવી પૂજક સમાજ ના, એટલે તમે અમારા સમાજ ને ક્યાં કક્ષાનો ગણો છો સાહેબ, એટલું જણાવશો? કેમ ક્યાં કક્ષાનો ગણો? એટલે અમને, અમારો જે સમાજ દેવી પૂજક સમાજ છે એ ક્યાં કક્ષાનો છે એ અમને જણાવશો તમે? તમને ખબર હોય ને મને શું ખબર હોય. પણ તમે દેવી પૂજક નું નામ લે અને એ ભાઈ ને તમારે તો પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવી જોઈએ, કોઈ નામ લેતા હોય તેમાં ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ તો પણ મારી વાત સાંભળો, પણ તમે કઈ કક્ષાનો ગણો છો તો હમણાં ખબર પડે ને એમ. સાહેબ તમે અચાનક જે કઈ તમારો હીરો બનવાની કોશિશ કરો છો એ બધી ભૂલી જાઓ. આમાં એક મિનિટ એક મિનિટ એક મિનિટ પોલીસ બારા જઈ શકતા એમ નહીં. મારી વાત સાંભળી લો, તમે પોલીસ સ્ટેશન જવાની, મારી વાત એક મિનિટ એક મિનિટ. તમે પોલીસ સ્ટેશન નું નામ આપો છો, તમે પોલીસ સ્ટેશન તમે હા પણ માતાજી ના મંદિરે જાઓ, પણ એક મિનિટ પેલા તમારા દેવી પૂજક સમાજ ને તમે ક્યાં કક્ષા નો ગણો છો એ મને જણાવો. તમે તમારી ત્રેવડ નથી, એક મિનિટ, તમારી ત્રેવડ નથી તો તમે હકુબા ને તમારે ગાળું બોલાય ને. આજે આપણે બે ની, આપણે બે ભાઈ ની ચર્ચા થાય છે, વાત સાંભળો. તમે મને માં બેન અમી ગાળું દેતા હોય તો મારે તમારા સમાજ નું નામ લઈને નો કહેવાય એમ. તમારી હું દેવી પૂજક ની જ્ઞાતિ છે, જેટલા માતાજી ની પૂજા કરી બધા દેવી પૂજક માં જ આવે. મારો ભાઈ દેવી પૂજક છે. તમારો ભાઈ દેવી પૂજક, એટલે તમે તમારો ભાઈ દેવી પૂજક છે એટલે તમે દેવી પૂજક સમાજ નું નામ લઈ અને એને તો તમે બદનામ કરો છો ને. એ ભાઈ દેવી પૂજક કોઈ સમાજ નથી, મારો ભાઈ રહ્યો માતાજી ની સેવા પૂજા કરે છે એટલે દેવી પૂજક માં જ આવે. દેવ ની પૂજા કરવી બધા દેવી પૂજક માં આવે, એ કોઈ જ્ઞાતિ નથી. કોઈ મારો તમારો ભાઈ દેવી પૂજક છે એ પાકો? હા માતાજી ની પૂજા કરે છે. પણ તો પછી અમારી તમારો ભાઈ ને અમારી ક્યાં અમારી આવી પછી ક્યાં અમારી? મારો ભાઈ એક મિનિટ એક મિનિટ. તો પણ તમે અમારા એમ ને અમારા સમાજ ને તમે ક્યાં કક્ષા નો ગાળું યાર? તમે સમાજ નું નામ લે કે તમે કીધું કે આના બેટ નો આના બેટ નો એના મા બાપ ના સંસ્કાર હોય. તમે જે સારું ન બોલતા હોય તો તમારા લોહી ના સંસ્કાર હોય. મારી વાત સાંભળો, અમારા લોહી ના સંસ્કાર માં ક્યારે કોઈ ને અશબ્દ બોલવાનો છે જ નહીં. તમને કોને કીધું છે ન બોલતા હોય? બાકી તમે કઈ એવું તમે એમ નહીં તમે પાછું તમે એમ નહીં અમારા સમાજ ને તમે ટાર્ગેટ કરો છો.
તો અહીંયા હીરા નહીં આલે ભાઈ, તો ક્યાંય નો હીરા આલે? તમે હીરો બનવાની કોશિશ કરો છો? એક મિનિટ, તમે કરો છો સમાજનો ઠેકો લઈને નીકળો? તમે એક મિનિટ, તમે આ બધું તમે જે આવ્યું છે હીરો બનવા કોશિશ કરો છો? સાહેબ આપણે લોકલ બ્રાન્ચ માં આવી, તમે એવું નો માનો, તમે લોકલ બ્રાન્ચ માં આવો મોટા ભાઈ, એમાં કઈ હું એક નથી મૂકી, મીડિયા મૂકીને કઈ મોટા મોવારા વધારી તેનાથી કઈ આપણે હીરો નો કરીએ? તો હું ઈ જ કહું છું કે દેવી શક્તિ ઉપર વિરોધ કરી અને દેવી શક્તિ ના અશબ્દ બોલી અને તમે હીરો બનતા હશો ને તો ઈ નો આલે મોટા ભાઈ, તમે જે હીરો બનવાની કહો છો, તમે અમારા સમાજ ને ક્યાં કક્ષા નો ગણો છો ઈ કહી દો. પ્રાઇવેટ નો હોય ક્યાં કક્ષા નો, બધા સારા સમાજ અમારો છે હો ભાઈ, એ ભાઈ સમાજ અમારો છે, દેવ ગુજરાત સમાજ અમારો છે. ખોટો સમાજ નો ધાડીઓ બનમાન સમાજ બધાય ની હોય, ઈ સમાજ અમારી દુશ્મન. એક મિનિટ એક મિનિટ એક મિનિટ, એમ નહીં તો તમારી ત્રેવડ નતું કે એને ગાળું દેવાની? એ દેવી પૂજક સમાજ રહી ને અમારી હોય છે, ઈ તમારી નથી. તો તમે તમારી જો હવે મારી વાત સાંભળો, તમારી દેવી પૂજક સમાજ છે ને, તો અમારી દેવી પૂજક સમાજ માં જે કઈ માતાજી ની પ્રથા થાય ને, એ ભાઈ તું ડાગલો કેવા, તું તમારી નો કેવાય, દેવી પૂજક સમાજ અમારી હોય છે, અમારા બધાય છે. તો પછી અમારા ઈ નહીં, ઈ દેવી પૂજક સમાજ ની અંદર જે પ્રથા થાય છે ને, ન્યાય ક્યાંય મારો ભાઈ ફોન કરી અને ફોન કરી ન્યાય ક્યાંય હીરો બનવાની કોશિશ નહીં કરતા હો ભાઈ? તું ડાગલો કેવા, માથે ટોપી લઈને નાચ, તારું કોઈ વેલ્યુ ન હોય, ઈ મુરા ઈ મુરા જ રહે. એમ નહીં એમ નહીં, તો એમ નહીં ભાઈ, તારું કઈ છે ભાઈ, તમારું કઈ છે? હું તાર આમ જો ડાયરેક્ટ મારો ભાઈ, તું તું કરમાં ભાઈ, સમાજે અમારી હિતા શું છે? તો પણ તું દેવી પૂજક નું નામ હું કામ લેશો? પણ એમ તમારી દેવી અમારી મેલડી તને અડી ગઈ છે. તોય કઈ કે નહીં, મેલડી અમારી મેલડી તને અડી ગઈ છે, તો અમારા દેવી પૂજક નું નામ લેશો? તમારી તમારી મેલડી કોઈ પ્રાઇવેટ આવે બધાય ની હોય, પણ બધા અમારી જ મેલડી, અમારા દેવી પૂજક ને અમે મેલડી ગણીએ છે. તારા ઘરે જે કરતો ઈ હું તને તાર ઘર નું પૂછતો નથી. તો પણ હું એમ કઉ છું, તો સમાજ નું નામ તમે લેવાનું કારણ હું એમ, ઈ તારી કોઈ સમાજ નથી, મારે બધી સમાજ અરે મારે મેળ છે, તું સમાજ નો ડાગલો બિન માં, પણ એમ ડાગલો બને, તું ખાલી સમાજ નો આગેવાન બનવા માંગે, પણ ડાગલો કેવા હું કેવા? પણ એમ નહીં, તો તમે તમારા સમાજ ને હું કામ બદનામ કરો છો? તું અટાડે ફોન કરી તારી કોઈ વેલ્યુ લેશે? તું શું કરે છે મારા ભાઈ, યુટ્યુબ માં શું કરે છે તું? લોકોને ફોન કરી અને લોકો ફોન કરે એટલે સીતા દેવી શક્તિ ના વિરુદ્ધ બોલવાનું, માતાજી વિરુદ્ધ બોલવાનું. હવે એમ નઈ, હવે બોસર માં કેવાય કે નો કેવાય, ઈ કયો તો એ બીજા ઢીંગલા ઉભા કરી, ઢીંગલા ને સત્ય છે. હવે બોસર માં કેવાય, હોળ ઉભા કરી તારું કરતો હોય કર, મારી પ્રથા છે ને એના માટે ક્યારેય વશમાં પડતા નહીં મારો ભાઈ, એટલું કહું છું. મારી હિતા શું છે? હું બસ અમારી માતાજી જે કઈ માતાજી નાની વધાય ને એમાં ક્યાંય વચમાં પડતા નહીં મારો ભાઈ. લાકડા ને હવે બહુ શર્મા ને માં કેવાય, તમે ભજન ગાવા માંડ્યા, ડાયો તમે થઈ જાય, ડાયો તમારા થવાની જરૂર છે. વેલ્યુ નો હોય એમાં કઈ, તારી વેલ્યુ નો હોય, વાંદરું વાંદરું કેવાય. પણ એ ભાઈ વાંદરો તો ભાઈ વાંદરો છે, હું વાંદરો છું, પણ મારી વાત સાંભળો, સમાજ ની અંદર એમ નહીં, ખાલી મારી વાત સાંભળો, કોઈ સમાજ ને ટાર્ગેટ કરાય નહીં. મસ્ત એક્ટિંગ તમારે ફિલ્મ માં આવ્યા જેવું છો ભાઈ. હા રાવડી રાઠોડ, એટલે રાવડી રાઠોડ એટલે તમે તમારી જાત છુપાવવા માં તમે ડર લાગે છો, મને તો ગર્વ છે કે હું દેવી પૂજક છું. સાંભળે ભાઈ, મારી જણ ની જાત છે, હું કોઈ જાતિ અમારી નો આવે, પણ એમ નહીં તમારા પૂરતું રાખો ને તમારી જણ ની જાય. તમને ગાળું દીધી તો તમારામાં તેવડ નથી ગાળું દેવાની, અને અમારા સમાજ ને તમે જે બદનામ કરો છો, ટાર્ગેટ કરો છો સમાજ ને, અમારી દેવી પ્રભુ નો જે માતાજી નું થાય છે એ બંધ કરવાની કોશિશ કરો છો એ ભાઈ? હા કરણ સાંભળી લે, એ મને કોઈને દીધી, મારે જોવાનું છે એની પીડા તું કરમાં, અને તું અમારા સમાજ નું નામ લીધું એ ભાઈ. બાકી મેં તમને કોઈ દી ફોન, મેં તમને એક વાર ફોન કર્યો તો, એક વાર મેં તમને કીધું તો કે તમારા તમે હે કેવા, તું હુયાણી કેવા, તારાથી ડિલિવરીઓ ન થાય, ઈ તો ડિલિવરીઓ બળ કરનાર હોય એનાથી થાય. બરાબર બરાબર, ઈ હુયાણી નહીં, હુયાણી એમ નહીં. હવે એમ નહીં, હાલો એક વાર ઈ અમારી વાત, હવે તમે છે ને, તમે અસલ રાઠોડ રાઠોડ કરો છો ને, બીજી વાત, તમે અમારા સમાજ નું તમે ટાર્ગેટ કરો છો, ક્યાં કક્ષા નો ગણો છો તમે? મારી પીડા મારા ઘર ને નથી કરતા, તું હું કામ એટલી બધી એમ નહીં, સમાજ નું નામ હું કામ લ્યો છો? એમ કઉ છું કોઈ સમાજ નું નથી, સમાજ નું હોય પોલિટિશિયન માં જાને,
બીજી ફરિયાદ કરી છે, તાલી ફરિયાદ તઈ નું આલે, તું સેમા એનું આવે એમ કઉ છું, તું બીજી બંગડા બહાર માર્યો એમ ને. હવે બહુ સર માં માં કહેવાય કે ના, ઈ તો કહો ઈ બીજા લાકડા ઉભા કરી લાકડા ની વાત કરો, તમને લાકડા નું ફીટ થઈ ગયું ને. આવી રીતે જે હમણાં તમે ભજનો કરો છો ને ભાઈ, ઈ ભજનો કરો, ગાઓ, મોજ કરો, ઘડીકે હું રાવણ છું, ઘડીકે હું આમ છું, ઘડીકે અમે દેવી ને માનતા નથી. હું છું મારે જોવાનું છે, તારે જોવાનું નથી, મારી પીડા તું કરી મારી મારા ઘરે. એમ નહીં, તમે એમ કહો છો ઓલા મેલડી માં, એમ કહો છો કે મેલડી માં જામીન દેવો પડે, બીજી વાતો કરે તો એમ નહીં, મેલડી માં જામીન દેવો પડે, ભડવાયું કરી માં તું તારા પૂરતી. એમ નહીં, મેલડી માં જામીન દેવો પડે, મેલડી માં જામીન દેવો પડે, તું જીની તેની ભળવાઈ કરી માં તારી કરી. એમ નહીં, એમ નહીં, તમે બોલો ભાઈ, તમે બોલો, હું બોલું છું, મારે બોલવાનું, તારે બોલવાનું, પણ તમે એમ નહીં, મારી કેવડી વાત બોલતા હોય તું એમ બોલે. હવે જાને ઈ લુખા, ઈ લુખા કેવા કાકા, તું કાકા મારે ઈ પોતાની કેવડી વાત બોલતા હોય, આ તો મેઘા વસ પાવ ના તેવડેલા, પાછી તેવડ ની વાત કરો છો, અમે તો તમે સત્યવાદી હરિચંદ્ર બની ગયા હતા, એ ભગવાન ભગવાન કેવા, અને બીજા તમારા તમારા સમાજ ને તમે પાછા એમ કહો છો કે આપણે માનતા નથી, અને તમે પાછા સત્સંગ કરવા માંડ્યા, તમે તમારા બીજા સમાજ ને તો હેરાન કરો માં. એ ભાકર બચા તો બિચારા હોય, સિંહણ બચું એક એક હજાર હોય, તું હો ભેગા થતો બકરું જ કેવા, શું કેવા, એવું છે. બાપુએ કીધું કે ભાકર બચા છો તો બિચારા હોય, સિંહણ બચું એક એક હજાર હોય. પણ સિંહણ મારી વાત, સિંહણ બસું ખાલી તમે બોલવાથી સિંહણ, સિંહ નો કેવાય એમ ના, સિંહ બોલવાથી સિંહ નો કેવાય એમ ના, સિંહ જે મારી વાત સાંભળો, સમાજ ને તમે ટાર્ગેટ નહીં કરતા. હવે તમે દેવી વિશે તો નહીં બોલો એમ ના, હવે તો તમે દેવી વિશે નહીં બોલો એમ ના, હવે તો તમે દેવી વિશે ખરાબ નહીં બોલો, એ તો ખબર પડી ગઈ તમને. હવે તમે છે ને અમારા દેવી પૂજક ને ટાર્ગેટ નહીં કરતા ભાઈ, બીજો લાકડા ઉભા કરી, લાકડા ક્યાં છે, બરોબર બોલો એમ ને, લાકડા તમે ડાયા થઈ ગયા છો તો ભાઈ તમે ડાયા થાવ, બાકી એમાં કઈ ન હોય, જેને હરિયા હોય પછી જેના ફળ. એમ નહીં, મારી વાત સાંભળો એક મિનિટ, એક મિનિટ હોય કે હર બધાને કાઢ્યા ભાઈ, તો એ બધા એમ જ હોય તમારા, એમ નહીં તમારા, એમ નહીં તમારા તમારા શરીર માં જે લોહી દોડે છે ને એવું અમારા લોહી છે હો ભાઈ. આ તો આમ ફોન કરે છે ને, ઓને ફોન કરે, તારા ફોન કરે કઈ ન થાય, મારો મોવારો ન તૂટે કાકા, તારી જેવો હો મારી, એક મિનિટ માં મારે મોવળો ભાઈ તારો તોડવો નથી, મારી વાત સાંભળ ભાઈ, એ ભાઈ 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 મારી વાત, મારે તારો મોવળો તોડવો નથી, એક વાત કહી દઉં છું કે અમારા સમાજ જે છે ને, કોઈ તમારા સમાજ, અમારો સમાજ તને ક્યાંય નડવા આવતો નથી, સાંભળે ભાઈ, બધી સમાજ મારી છે, તું કઈ કોઈ સમાજ નો ધાર્યો નથી, દેવી પૂજક સમાજ. હવે તમે સમાજ ના આવ્યા, પેલા દેવી ને જેમ ફાવે બોલતા હતા, એમ નહીં, એમ નહીં, અમારા હિન્દુ સમાજ ની દેવી ને તમે જેમ ફાવે બોલતા હતા, મામાદેવ ને ઓલા ને એટલે હવે તમે છે ને ભાઈ, અમારા સમાજ માં કે આડ આવતા નહી, અને અમારી કોઈ માતાજી ની જે કઈ જે પ્રથા છે ને એમાં કે નડત રૂપ થતા નહીં હો ભાઈ, નકર તમને આજે મારી વાત સાંભળો, અમારી મેલડી ની ખબર નથી, અમારી મેલડી તો આમ જો તમને પારખા, તમારે પરસા જોવો હોય તો તમે કઈ વાંધો નહીં, મેલડી ના પરસા તમને બતાવશે, બરાબર. એટલે કહું છું કે ભાઈ દેવી ની, દેવી વિરુદ્ધ ક્યાંય બોલતા નહીં. એ કેમેરા માં જ ઉતરાય, કઈ માતાજી ને વીર નો થાય, એ કેમેરા માં હીરો બનવું પડે, મોબાઈલ માં ફોન કરવો પડે, આ કોઈ ટાવર માતાજી નો નથી એમ ને. એ તમારી સોચ છે, અને અમારા આખું ભારત ની અંદર આવા હિન્દુ છે. તમે મને એમ કે તમે ઓલા વિડીયો માં એવું કેતા હતા, તમે એવું કેતા હતા ભાઈ કે અમને કઈ આવે, વિજ્ઞાન ભાઈ, વિજ્ઞાન બધાને ખબર જ છે ભાઈ, વિજ્ઞાન બધાને ખબર છે, મોબાઈલ માં બરોબર 25-30 હજાર વ્યૂઝ થાય, અને તમને કોઈ ફોન કરે એટલે તમારી પાસે અલગ 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 પોઈન્ટ હોય, અને તમે એ પોઈન્ટ ઉપર તમે પાછું એવું કરો, તું મારા નામ લઈને તારે મારું નામ લેવું પડે છે, ગમે મહાન તો અમે ને, તારે મારું નામ લેવું પડે કાકા, હવે એ વિચાર કર તું. આપ એક મિનિટ હાલો, મહાન મહાન આપણે મહાન મહાન બનવા માટે મારી વાત સાંભળો, જરમ નો રસ્તો નો અપનાવાય, ના કરી લોકલ માં આવી. એલા ભાઈ લોકલ તમે કેવાય કે તમારી મા બેન ને ગાયું ખતરે છે, અમે તને ફોન નો કરી કેમ કે તું લોકલ માં આવે એટલે મારો રિંગ તારામ નો આવે. પણ મારી વાત સાંભળો, એમ નહીં લોકલ તમે કહેવાય કે તમે એમ નહીં, તમે આમ જો મા બેન ની ગાયો ખાવ છો ભાઈ, અને આ તને પૂછે નહીં કેમ કે અમારી પાસે હીરા ની ઝવેરાત છે યાર. પણ એમ નહીં તમારી તેવડ નો હોય ને ફોન કરવાની,
હીરો એટલે મારી વાત સાંભળો, દેવી માટે તો અમે હીરો જ છીએ. દેવી દેવી માં નથી, સેમાય નથી, ડાગલો થામા એમ કઉ, ડાગલો થા. એક મિનિટ ડાગલો એટલે મારી વાત, એક મિનિટ. તમે જોકર હોય ની બધે ભેગું હાલે એમ તો પણ હું એ જ કઉ છું કે યાર તમે મારી વાત સાંભળી લો ભાઈ. તમે અમારા સમાજ ને ટાર્ગેટ કે એમને તમને શું ફાયદો છે? એમને અમારા દેવી પૂજક નું નામ તમે જેમ તેમ નામ લ્યો તો મારો ફાયદો. તું એક માં નું આવ્યો, અમારો વારો હગો ભાઈ દેવી પૂજક માં આવી માતાજી ની પૂજા કરે છે. મારી વાત સાંભળો ભાઈ, અમારા સમાજ ને ક્યાં ટાર્ગેટ નહીં કરતા. બાકી તમે કામ કરો, બરોબર કરો, સમાજ નું નામ આવે આવું ન જોઈએ ભાઈ. એમાં કોઈ સમાજ બરોબર અમારા જો તમતારે તમને ગાળું દે તો એને ગાળું જો યાર. તમે આખું બની આમ બોલી નથી શકતા યાર, અને નામ અમારું સડાવો યાર. સમાજ નું નામ કોઈ લેતા હોય તો પોલીસ સ્ટેશન માં જઈને ફરિયાદ કરે. નહીં તમારે યાર, તમે હમણાં એમ કહેતા હતા રાણો રાણા ની રીતે, અને સિંહ એટલે સિંહ હોય તો ગાળું થોડી ખાય યાર. ફરિયાદ કરીને સોઈટો છો હું પણ. એમને સિંહ ગાળું ખાય યાર. મનસુખભાઈ તમે સાંભળો, સિંહ કોઈ ની ગાળું ખાય ઘર ફરિયાદ. તમારે બે હવાને પેલું નહીં રે કાકા. અમારી દેવી એ અમારી દેવી નો તમે વિચારો, અમારી દેવી ના મારો ભાઈ હુકાવી નાખે, હુકવી દે. દેવી નું વેચમાં લેમાં અમારી દેવી મેલડી, અમારી દેવી મેલડી અમારી ખડિયાવાળી ની ટાઈગર મેલડી ની કૃપા હોય ને એટલે એમ કહો. એટલે ભાઈ તમે જે કરતા હોય કરો, અમારા દેવી સમાજ ના અમારા જે દેવી પૂજક સમાજ છે એમ નહીં. હું હીરો નથી બનતો, સમાજ નું નામ તમે લીધું કે ના લીધું ભાઈ? તમારી મેલડી, હા હા તમારી મેલડી, તમારે છેલ્લે છેલ્લે મેલડી નું નામ લેવું પડે ભાઈ. તમારા રાણો હોય ને, હા મારી વાત સાંભળો, રાણો હોય ને એને માતાજી નું નામ લેવું પડે. તમે કહેતા ને રાણો રાવડી રાઠોડ, તમે અક્ષય કુમાર અક્ષય કુમાર નું ફિલ્મ જોઈ લીધું તો કે રાવડી રાઠોડ રાવડી રાઠોડ રાવડી રાઠોડ. કલાકાર હોય બધું કરે, જેની પાસે જાદુ કરો ભાઈ. કલાકાર તો હું એ છે પણ દેવી નો દેવી નો અપમાન નથી કરતો. તારી કોઈ વેલ્યુલેશન નો હોય તારા પણ એમ ને કોની વેલ્યુલેશન નથી તમને ખબર છે ભાઈ? અમેથી ફોન કરવા પડે, એમને અમેથી ફોન કરવા પડે. એનું કારણ છે કે તમે અમારા સમાજ નું કામ ટાર્ગેટ કરો છો ભાઈ. છોકરો છો તારી હાટુ ફોન બંધ કરવો પડે. મારો ભાઈ તારી કોઈ વેલ્યુ નહી. ફોન તમે બંધ કરી દીધો, નવો નંબર કાઢ્યો. હું ફોન ની રાહ જોતો હતો. ભારત ની અંદર દેવી ને માનવા વાળા 5% તમારો ઓડિયો જોવે છે. એ 100% ઓડિયો જોવે ને તેથી મનસુખભાઈ ભીંગ પડી જાય. એટલે દેવી શક્તિ નું નામ નહીં લેતા, સમાજ નું કોઈ નું નામ નહીં લેતા. અને જે તમે સરી ખાવ છો એ સરી ખાજો. લોકલ બ્રાન્ચ માં આય તું ખોટી ફાકા માર માં તારી કોઈ વેલ્યુ. લોકલ બ્રાન્ચ એલા ભાઈ, લોકલ અમે લોકલ બ્રાન્ચ છીએ પણ અમે કોઈ દેવી નો અપમાન નથી કરતા. બરાબર તારે તે અટણ હું કેમ ફોન કર્યો તો? મેં એટલા માટે કર્યો છે કે તમે હકુબાને ગાલું નથી દઈ શકતા, અને તમે અમારા દેવી નું નામ અમારા દેવી પૂજક સમાજ નું નામ હું કામ લ્યો છો? અમારે કઉ છું અમે બધા દેવી પૂજક માં જ આવીએ. તમે પછી તમારે વાળતા તો તમને આવડે, અમે દેવી પૂજક માં આવી દેવી પૂજક છું. હા તો પણ એમ બોલો ને ભાઈ, તમે દેવી પૂજક છો તો વાંધો નહીં, મને ખબર પડી ને.